25મી ડિસેમ્બરે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિનની ધામધૂમપૂર્વકથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઓખાના દેવળો અને ચર્ચો ઘંટનાદથી ગુંજી ઉઠ્યા હતા. ઓખા હાઈસ્કૂલ રોડ પર આવેલ ચર્ચમાં ખ્રિસ્તી પરિવારોએ સમૂહ પ્રાર્થના કરી હતી અને એકબીજાને ઈસુના જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે કેશોદની 108 ટીમ દ્વારા નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 108ના સ્ટાફે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકોને ચોકલેટનું અને તબીબોને ગુલાબનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત સેલવાસમાં મલ્યાલમ ક્રિશ્ચિયન એસોસિએશન દ્વારા નાતાલ પર્વ રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીમાં ઈશાઈ સમુદાયના લોકો પણ જોડાયા હતા. સુંદર નાતાલના અવસરે આ એક મેલન છે જે ક્રિસ્તી ક્રિસ્તી નાતાલ એટલે ઈસુ ભગવાનનો જન્મ, જેણે આ પૃથ્વીમાં શાંતિ અને પ્રેમનો સંદેશ લઈને વર્ષ પહેલે એની ઉજવણી ધામધૂમથી એના શ્રદ્ધાળુઓ ઉજવીને અહીંયા ભેગા થયા છે. મિટિંગમાં અને આ શહેરની મધ્યથી આ દર્શના કરીને અહીંયા બધા ભેગા થયા છીએ. અમે આ સિલવાસા ધર્મસ્થળ વતી અને બધા શ્રદ્ધાળુઓ વતી આખી દુનિયાને પ્રેમ અને શાંતિના સંદેશ અને એની શુભેચ્છાઓ અને નાતક ગોઠવણીઓ માટે અને એ તહેવારની અંદર આપણે બાળકોમાં કંઈક નવું પ્રેરાય એટલા માટે થઈ અને અમારા સહકર્મચારી શ્રી એમ બધા ઓલ સ્ટાફ અને મારા ઉપલા અધિકારી શ્રી નિલેશભાઈ બારપોડા અને ચેતન સર ગાધે આમના અનુકરણ અને આના આયોજન પ્રમાણે અમે આજે 25 ડિસેમ્બરના રોજ એક ફેસ્ટિવલ તરીકે ઉજવ્યો અને બધા બાળકોની મુલાકાત લીધી. અહીંયા આજે અમે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિકલાંગ બાળકો એમની મુલાકાત લીધી અને એ બાળકોમાં કંઈક નવું જોવા મળે, જાણવા મળે અને અમારા બાળકોને ક્રિશ્ચિયનનો એક આપણે સાન્તાક્લોઝનો પહેરવેશ પહેરાવી અને બાળકોમાં ચોકલેટનું વિતરણ કરેલું અને એ બાળકો કે જેને કંઈ પણ આપણા જેટલી સમજણ નથી છતાં પણ એ આજે ખુશી ખુશીના માહોલમાં અમારી સાથે સારું એવું વર્તન કરી અને અમારી સાથે એટલા હળીમળીને રહ્યા અને એમના ઓલ સ્ટાફ કે જેણે અમને પૂરો સહયોગ આપેલો છે કે બાળકોનો અને બધા હારે વ્યવસ્થિત રીતે રહે. બસ આ 108ની અમારી પૂરી તૈયારી અને કામ કે જે અમે માણસો વચ્ચે રહી અને કરીએ જ છીએ એ કામની અંદર અમે એક વધારે કામ કરવા આવેલા કે બધું કામ કરીએ છીએ છતાં બી આ બાળકોની અંદર કંઈક નવું જોવા મળે અને બાળકોને અમારા થ્રુ કંઈ લાગણી અને શીખવા મળે એના માટે હું આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટવાળા બધા મેમ્બરનો ખૂબ ખૂબ આભાર માનું. જીસસ ક્રાઇસ્ટ, એવું નથી કે ક્રિશ્ચિયન લોકો જ આ તહેવારને ઉજવે છે. નાતાલ એટલે દરેક લોકોનો તહેવાર. જીસસ ક્રાઇસ્ટના જન્મની વધાવણી એને અનોખી રીતે આપણે શેર કરીએ, આપણી ખુશી ચોકલેટ્સ આપે છે, દરેક સ્કૂલમાં ગામમાં સાન્તાક્લોઝ રેડ કલરનું કોસ્ટ્યુમ પહેરીને બધાને ગિફ્ટ આપે છે, ચોકલેટ્સ આપે છે અને વિશ માંગવાની હોય છે કે અમારું આ વર્ષ છે દર વર્ષની જેમ ખૂબ જ સારું જાય, નિરોગી રહે, તંદુરસ્ત રહે. ક્રિશ્ચિયન્સમાં પ્રેયરનો બહુ જ મહત્વ હોય છે. એ લોકો પ્રેયર કરે છે. નાતાલનો આ પવિત્ર અને શુભ તહેવાર ભારતભેરમાં ધામધૂમથી ઉજવે છે અને એટલા જ હર્ષ અને લાગણી સાથે જીસસ ક્રાઇસ્ટને યાદ કરી અને ધન્યતા સાથે આ તહેવાર બધાને સ્વીટ્સ, કેક્સ, ચોકલેટ્સ અને ગિફ્ટ્સ આપી અને બધા નિરંતર ખુશ રહે, નિરોગી રહે અને હંમેશા તંદુરસ્ત રહે અને હંમેશા ખુશ રહે.